ત્યારબાદ ઉદ્બોધન મનોજભાઈ અબોટી કાંજીભાઈ ડેર પ્રવીણસિંહ મોરી અને અશ્વિનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી જીગ્નેશભાઈ ડાંગર રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસરનું સન્માન નલિયા દક્ષિણનેજ પરિવાર જય સોમનાથ ગ્રુપ અબડાસા ગોકુલધામ સોસાયટી ગ્રુપ નલિયા તેમજ રાજકીય અગ્રણી અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિદાયમાન જીગ્નેશભાઈ ડાંગરને સન્માનિત કર્યા હતા ત્યારબાદ જીગ્નેશભાઈ ડાંગર દ્વારા યુનિફોર્મ વિતરણ તમામ શ્રીઓ તથા રોજંદારોને ભેટ રૂપે અર્પણ કરી હતી વીઆર ટીઆઈ પ્રાથમિક શાળાના શિક્ષકને અર્જુન જીગ્નેશભાઈ ડાંગર શાળાને ભેટ આપી હતી તેમજ દશનામ ગોસ્વામી બ્રાહ્મણ સ્ત્રીઓને પ્રતિક ભાવરૂપે કવર અર્પણ કર્યું હતું ત્યારબાદ રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર જીગ્નેશભાઈ એ પોતાના મંતવ્ય રજૂ કરતાં જ તેમની આંખોમાંથી આંસુ જોવા મળ્યા તેમણે જણાવ્યું કે અબનાસા અને અબનાસાના લોકો એક મારો પરિવાર છે અને બારથી થી તેર વર્ષ પછી જ્યારે મારી બદલી થતા અને મને જાણ થતાં જ મને ખૂબ જ દુઃખ થયું અને આ અબડાસાની ભૂમિ અને જામની ભૂમિને હું ક્યારેય નહીં ભૂલું અને મને એવું લાગી રહ્યું છે કે આજે હું મારા પરિવારથી અલગ થઈ રહ્યું છું એમ કહેતા જ જીગ્નેશભાઈ ડાંગરના આંખમાં આંસુ જોવા મળ્યા હતા જેમાં ઉપસ્થિત મંચસ્થ જીગ્નેશભાઈ ડાંગરના માતૃશ્રી તેમજ પિતાશ્રી અને તેમનું સહપરિવાર આર એફ ઓ સાહેબ શ્રી કંકસિંહ રાઠોડ अबड़ासा भाजप महामंत्री जयदीप सिंह जाडेजा जिला युवा भाजप महामंत्री नरेंद्र सिंह जाडेजा जिला पंचायत सदस्य प्रतिनिधि सुरेश सिंह जाडेजा नलिया पुलिस इंस्पेक्टर आरबी टापरिया साहेब जखौ पुलिस इंस्पेक्टर मठिया साहेब डो देवेश गढ़वी अबड़ासा बीआरसी कोऑर्डिनेटर लगधीर सिंह जाडेजा પૂર્વ કોઓર્ડિનેટર લક્ષ્મણભાઈ ગઢવી ડોક્ટર તરુણભાઈ સુરાણી તેમજ જીગ્નેશભાઈ ડાંગરના સૌ મિત્રો રાજકારણી અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ સરકારી કર્મચારીઓ ગોકુરધામ સોસાયટીના સૌ ભાઈઓ અને બહેનો તેમજ નાના ભૂલકાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ દરજીએ કર્યું હતું અને આભાર વિધિ ભરતભાઈ એ કરી હતી

મારા આ ત્રણ વર્ષમાં રાઠોડ સાહેબ આગળથી ખૂબ જ ઘણો બધો અનુભવ આપ્યો એમને રાઠોર સાહેબે અને ઘણું બધું શીખવા મેળ્યું અને રાઠોર સાહેબે કોઈ અધિકારી તરીકે વર્તન નથી કર્યું મને નાના ભાઈ તરીકે ખૂબ જ સમજ આપી છે અને કચ્છના જાબા જેવા ફોરેસ્ટર અશ્વિસિંહ જાડેજા તેર વર્ષથી હું એની સાથે નોકરી કરું છું એની સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરેલ છે અને વાત કરું કાનજીભાઈ ડેર રાણસીભાઈ ગઢવી રાકેશભાઈ બેરા અને તમામ ચોકીદારો એ મારા સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરેલ છે તમામે તમામ આહીર કર્મચારી પરિવાર આ બધાયને હું કેમ ભૂલી શકું પણ મારે મન તો માનતું નથી પણ મારે સરકારી નોકરીના અને છોકરાના અભ્યાસ માટે પડે હવે હું જાઉં તો છું પણ આ દ્વારકા નગરી છોડીને જાઉં છું એવું મને લાગે છે કે આ મારી દ્વારકા નગરી છોડીને જાઉં છું આ બધો પરિવાર મને બહુ યાદ આવશે અને હું ખાતરી આપું છું કે અબડાસાને મારી લાઈફમાં હું કોઈ દિવસ નહીં ભૂલું અબડાસાને હું કોઈ દિવસ નહીં ભૂલું આ અબડા દાદાની ધરતીને કોઈ દિવસ નહીં ભૂલું અને આ તેર વર્ષની જે નોકરી મેં કરી અને મારી લાઈફમાં આ તેર વર્ષ નલિયાના ગોલ્ડન પિરિયડ રહેશે અને છેલ્લે વાત કરું તો ગોકુલધામ પરિવાર મારું તમામ વન પરિવાર સોમનાથ ગ્રુપ ક્રિકેટ ગ્રુપ વોલીબોલ ગ્રુપ મંચસ્થ તમામ અને મારો માન ને ખાતર બધાય વધારે તમામ સામે બેઠેલા બધાયનો દિલથી ખૂબ ખૂબ આભાર બોલવાનું શું હતું શું બોલી ગયો મને પણ ખબર નથી મને આજ દુખ બહુ થાય છે કે મારે અમારો પરિવાર છોડીને જવાનો છે જય જય મહાસાપુરા જય યુવરાજ